નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ દસ ને જે નવી સ્વ પોથી આવી છે ભાગ નંબર બે નું તેમાં સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આજે નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો પ્લસ પીડીએફ બની મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસની આપણી ચેનલ ઉપર આવી ચૂક્યું છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ વિભાગ બી નીચેના પ્રશ્નોના ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં જવાબ લખો દરેકના ગુણ નંબર બેતાલીસ કિરણોની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુઓ વડે બનતો અણુ છે વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક विष છે આવતા ઓછી ધરાવતા ભલી વિકિરણોનું શોષણ કરે છે આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે નંબર તેતાલીસ તફાવત આપો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો પેલો મુદ્દો જે કચરાનું જૈવ પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે જે કચરાનું જૈવ પ્રક્રિયા કચરો કહે છે બીજો મુદ્દો વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે જ્યારે વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી નંબર ત્રણ તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવ ક્રિયાની નિપજો છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે ચોથો મુદ્દો તેના યોગ્ય ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે તો આ કચરા રહેલા કેટલાક દ્રવ્ય આહાર શૃંખલામાં સમસ્યા સર્જે છે પાંચમો મુદ્દો સડેલા શાકભાજી અને ફળ ફળછાલ મૃત શરીર વગેરે જૈવ વિઘટનીય કચરો છે જ્યારે કાચ પ્લાસ્ટિક પોલિથિન રાસાયણિક જંતુનાશકો વગેરે જૈવ અવિધટનીય કચરો છે

ઉત્સર્ગ દ્રવ્યોના કારણે તેમાં વસતા સજીવોનું જીવન જોખમતું નથી માટે તેનું પાણી સમયાંતરે બદલવું જરૂરી નથી નંબર પિસ્તાલીસ રોજિંદા જીવનમાં પર્યાવરણના રક્ષણ માટેની ચાર સારી બાબતો લખશો જે અહીં તમને ચાર સારી બાબતો લખી અને બતાવેલી છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી પણ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી જે નવી સ્વાધ્ય પોતે આવી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં બધા જ વિષયના એટલે કે બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર છેતાલીસ તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકો શહેરના રહેઠાણોના તથા જાહેર સંસ્થાઓ ઘન કચરો ઉત્પન્ન કરે છે ધૂળ રેતી કાગળ પ્લાસ્ટિકની થેલીઓ નાની મોટી નાકામી ચીજવસ્તુઓ અન્ય ઘન પદાર્થો વનસ્પતિ જન્ય પદાર્થો પ્રાણીઓના મૃતદેહો વગેરે શહેરોનો ઘન કચરો છે આ ઘન કચરાના નિકાલની વ્યવસ્થા મ્યુનિસિપાલિટી અથવા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે નંબર એક વનસ્પતિના ખરેલા પાન કાગળના ટુકડા પ્લાસ્ટિકની થેલી વગેરેને ભેગા કરીને સળગાવી દેવામાં આવે છે નંબર બે મોટી હોસ્પિટલોમાંથી ઉત્પન્ન થતો મેડિકલ વેસ્ટ શહેરની દૂર ફેંકવામાં આવે છે અથવા તેને સળગાવી દેવામાં આવે છે નંબર ત્રણ ઘન કચરો વધારાની જમીનને નવસાધ્ય કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે નદી કિનારાનો વિસ્તાર તથા તળાવો પૂરીને તેમજ સમુદ્ર કિનારાના નજીક છીછરા વિસ્તારોમાં પૂરણ કરીને વધારાની જમીન પ્રાપ્ત કરવામાં આવે છે અમદાવાદમાં સરદાર પુલના પૂર્વે ભાગમાં સાબરમતી કિનારાના વિસ્તારમાં ઘન કચરાનો પુરાણ કરીને જમીન નવસાધ્ય કરવામાં આવી છે આ જમીન ઉપર ફૂલ બજાર કે શાકભાજી વેચનારાઓનો પાથરણા બજાર તૈયાર કરવામાં આવ્યું છે નંબર 4 મુંબઈના દરિયા કિનારાના ઘણા મોટા વિસ્તારમાં પુરાણ કરીને જમીન નવ સાધ્ય કરવામાં આવી છે નંબર 5 ઘન કચરાના નિકાલની વ્યવસ્થા માટે સરકારે કેટલા કાયદા પણ બનાવવામાં આવ્યા છે નંબર 47 નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટક કરે છે આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે નંબર અડતાલીસ આહાર ઝાડ પર ટૂંકોનો લખો એ તમને આહાર ઝાડ પર ટૂંકોનો જ લખીને બતાવેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર 39 તફાવત આપો 49 તફાવત આપો આહાર શૃંખલા અને આહાર ઝાડ પહેલો મુદ્દો આહાર શૃંખલા એ જીવ તંત્રનો સીધો ક્રમ છે આહાર ઝાડ એ ઘણી આહાર શૃંખલાની એક જટિલ રચના છે બીજો મુદ્દો આહાર શૃંખલામાં કોઈ આડકતરા જોડાણ નથી જ્યારે આહાર ઝાડમાં ઘણા બધા આડકતરા જોડાણ હોય છે ત્રીજો મુદ્દો તેમાં જો કોઈ જીવનનું મૃત્યુ થાય તો સમગ્ર શૃંખલા અસરગ્રસ્ત થાય છે તેમાં જો કોઈ જીવનું મૃત્યુ થાય તો આહાર ઝાડના અન્ય જીવો પર તેની અસર થતી નથી ચોથો મુદ્દો તેમાં વિવિધ જાતિઓની મહત્તમ પાંચ છ વસ્તી હોય છે તેમાં વિવિધ પ્રજાતિઓની ઘણી વસ્તી હોય છે નંબર 50 તફાવત આપો ઉત્પાદકો અને ઉપભોગી પહેલો મુદ્દો આ સજીવો સ્વયંપોષી છે આ સજીવો વિષમપોષી છે બીજો મુદ્દો તેઓ સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે જ્યારે તેઓ અન્ય સજીવો કે તેમની નિપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્રીજો મુદ્દો સ્થળ જ તંત્રમાં લીલી વનસ્પતિઓ અને જલજ નિવસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ ઉત્પાદક સજીવો છે જ્યારે નિવસનતંત્રમાં પ્રાણીઓ ઉપભોગી સજીવો છે ચોથો મુદ્દો ઉત્પાદક સજીવો વિશિષ્ટ કક્ષામાં વિભાજિત નથી જ્યારે ઉપભોગી સજીવોને તૃણાહારી માંસાહારી સર્વાહારી અને પરોપજીવીની કક્ષામાં વિભાજિત કરી શકાય છે નંબર એકાવન ન્યુસન તંત્રના અજૈવિક ઘટકો ઉદાહરણ સહિત સમજાવો જે ઉદાહરણ સહિત અહીં તમને અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો ન્યૂસન તંત્રના પણ ઉદાહરણ ન્યુસન તંત્રના પ્રકાર અહીં બે છે કુદરતી ન્યૂસન તંત્ર અને કૃત્રિમ ન્યવસન તંત્ર અને તેના ઉદાહરણ સાથે અહીં તમને દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર તે પણ આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે તો કે તે જૈવિક વિશાલન્ય સમસ્યા સર્જે છે તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે જ્યારે ભૂમિમાં આ કચરો ઘટ દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓનું વૃદ્ધિ અટકી જાય છે અને તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને ન્યૂસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર તેરના આગળના વિભાગના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે